હલો વિદ્યાર્થી મિત્રો સરસ્વતી ઇન્ટરનેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયારના ગણિત વિષયના પ્રકરણ નંબર ગણ એક ગણનો સાતમો ભાગ જોવા જઈ રહ્યા છે આ ભાગ તમારા ગણ વિષયનો લાસ્ટ ભાગ છે જેમાં તમે જે ગણનો લાસ્ટ મુદ્દો છે તેની ચર્ચા કરીશું તો શરૂ કરીએ એના માટે જે આપણો અંતિમ મુદ્દો જે ગણમાં આપણે ભણવાનો છે તે છે ગણનો કાર્તેઝીય ગુણાકાર અથવા તો આને ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે અથવા તો ચોકડી ગુણાકાર પણ કહેવામાં આવે છે એટલે કાર્તેઝીય ગુણાકાર એટલે શું તેની વાત કરીએ ચાલો પહેલાં તો એને એક ઉદાહરણથી સમજીએ પછી તેની વ્યાખ્યા અને બીજી બધી સાબિતીની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત આવે કે કાર્તેજીય ગુણાકાર ગણોનો કેવી રીતે થઈ શકે તો તેના માટે હું કરું છું ધારો કે એક ગણ એ જે બે રંગોનો ગણ છે અને બીજો ગણ બી તે ત્રણ વસ્તુઓનો ગણ છે એટલે કે ગણ એ માં બે રંગો આવેલા હશે અને ગણ બી માં ત્રણ વસ્તુઓ કોઈ પણ હશે ચલો ધારી લઈએ તો શું આવશે તો ધારો કે ગણ એ બરાબર મેં બે રંગ લઈ લઉં લાલ અને વાદળી તથા ગણ બી બરાબર હું લઈ લઉં છું

કેટલી ક્રમયુક્ત જોડ બનાવી શકાય છે હવે મારે જોવાનું છે કે આ બે ગણોનો ઉપયોગો કરીને મેં રંગ અને વસ્તુની કેટલી ક્રમયુક્ત જોડ બનાવી શકું તો ક્રમયુક્ત જોડ એટલે શું કે રંગ અને વસ્તુઓ સાથે આવી જોઈએ એક જોડા જોડ સ્વરૂપે એટલે કે શું આવશે તે જુઓ ધારી લઉં કે લાલ રંગ સાથે બી જઈ શકે છે તે જ રીતે સી પણ આવી શકે છે તે સાથે એસ પણ આવી શકે છે થઈ શકે તે જ રીતે વાદળી રંગ જોડે પણ બી આવી શકે સી આવી શકે અને એસ આવી શકે છે એટલે કે દરેક રંગ સાથે ત્રણેય ઘટકને હું સરખાવી શકું છું એટલે એનો અર્થ એમ થાય કે કુલ કેટલી જોડ બનશે તો જુઓ લાલ રંગ સાથે એક બે ત્રણ જોડ વાદળી રંગ સાથે પણ એક બે ને ત્રણ એટલે કુલ છ જોડ મને અહીં જોવા મળશે એટલે આપણે કહી શકીએ કઈ કઈ લાલ બી લાલ સી લાલ એસ તેજ રીતે વાદળી બી વાદળી સી અને વાદળી તમે કહી શકો કે તો આપણે જોઈ શકાય છે કે કુલ છ અલગ અલગ ક્રમયુક્ત જોડ નીચે પ્રમાણે તો આ પ્રમાણે તમે છ અલગ અલગ ક્રમયુક્ત જોડ અહીં બનાવી શકો છો તો આમ મને કિસ્સો આપશે તો માટે ખબર છે કે આમ આપણને છ ભિન્ન ક્રમયુક્ત જોડ મળશે તો આ છ જોડ મને કેવી રીતે મળી તો એ ગણોના ગુણાકારને કારણે મળી છે તો હવે જો મારે કાર્તેજી ગુણાકાર લખવો હોય ગણનો તેની વ્યાખ્યા કંઈક આ મુજબ આવશે કે આપેલ અતિ અરિક્ત ગણો અરિક્ત એટલે કે શાંત ગણો પી અને ક્યુ નો કાર્તેજીય ગુણાકાર પી ક્રોસ ક્યુ અથવા પી ચોકડી ગુણાકાર ક્યુ અને વંચાય છે એટલે કે શું થઈ જાય માટે પી ક્રોસ ક્યુ ને જો મારે ગણ સ્વરૂપે લખો હોય તો કઈ લખાશે પી અને ક્યુ ની ક્રમયુક્ત જોડ જ્યાં પી સ્મોલ પી પ્રથમ ગણમાંથી આવશે અને સ્મોલ ક્યુ ક્યાંથી આવશે બીજા ગણમાંથી તો માટે કે આપણે જો આને એક ગણ સ્વરૂપે દર્શાવી દઈએ તો આપણે કહી શકીએ કે આ ગણ તમારો કહેવાય છે ચોકડી ગુણાકાર કયા ગણનો ગણ એ ચોકડી ગુણાકારમાં લખાય ગણ બી તો આ રીતે તમે એક ચોકડી ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકો છો બે ગણો માટેનો ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો તો આ રીતે ક્રમયુક્ત જોડ તમને જોવા મળશે હવે જે મુદ્દા તમારે યાદ રાખવાના છે તેમાં જોઈએ સૌપ્રથમ કે જો પી અને ક્યુ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો p કાર્તેસીય ગુણાકાર q પણ ખાલી ગણ થશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલો કિસ્સો કયો કે જો p અને q પૈકી કોઈ પણ એક ગણ ખાલી ગણ હોય તો તેનો કાર્તેસીય ગુણાકાર પણ શું આવશે ખાલી ગણ જોવા મળશે ચલો હજુ એક વ્યાખ્યાયિત કરીએ કે કેવી રીતે તમે બે કાર્તેસીય ગુણાકાર ગણી શકો છો તો ધારી લઉં કે એક બીજે સમજૂતી માટે ગણ a બરાબર હું લઈ લઉં છું a one ઘટક a ઘટક અને ગણ b માટે લઈ લઉં છું b1 ઘટક b2 ઘટક b3 ઘટક અને b4 ઘટક ચલો હવે આના માટે આપણે ચોકડી ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ ચલો ચોકડી ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થશે મેં કીધું તેમ સૌપ્રથમ a1 સાથે શું આવશે b1 પછી b2 આવશે પછી b3 આવશે અને b4 આવશે એટલે a1 b1 a2 b2 a3 b3 અને a4 a1 b4 ની મને શું મળશે ક્રમયુક્ત જોડ મળશે તે જ રીતે a2 b1 a2 b2

જે તમને આને સાદુ રૂપ આપવામાં અને ગણતરી કરવામાં ખૂબ ઉપયોગી આવશે તે જુઓ નોંધમાં પ્રથમ છે કે કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય છે એટલે કે બે ઘટકો બે ક્રમયુક્ત જોડ સમાન થવા માટેની પ્રથમ શરત કે પ્રથમ ઘટક પણ સમાન હોવા જોઈએ તેમના અને બીજા ઘટક પણ શું હોવા જોઈએ સમાન તો જ એ બે ક્રમયુક્ત જોડ શું થઈ જાય સમાન એટલે શું કહે છે ધારી લઉં કે મારા પાસે એક ક્રમયુક્ત જોડ છે એ બી અને બીજી એક ક્રમયુક્ત જોડ છે સી અને ડી હવે જો આ ક્રમયુક્ત જોડ સમાન બને તેની પ્રારંભિક શરત એની પ્રારંભિક શરત આવશે મારા પાસે જુઓ કે એ બી ક્રમયુક્ત જોડ અને સીડી ક્રમયુક્ત જોડ સમાન બને તેના માટે શું છે સમાન છે એટલે પ્રથમ નોંધમાં તમારે આ કિસ્સો યાદ રાખવાનો રહેશે ચલો હવે આગળ વધીએ બીજી નોંધ તરફ બીજી નોંધ કઈ છે તે જુઓ બીજી નોંધ આપેલી છે કે જો ગણ એ ના ઘટકોની સંખ્યા સ્મોલ પી અને ગણ બી ના ઘટકોની સંખ્યા સ્મોલ ક્યુ હોય તો એક સંખ્યા થાય એટલે કે ધારો કે ગણ એ માં પી ઘટકો અને બી માં ક્યુ ઘટકો તો એક કાર્ય બી ગુણાકારમાં બંનેના ઘટકોનો શું થઈ જાય સરવાળો થઈ જાય ઉપરના ઉદાહરણમાં જોયું અહીંયા કેટલા ઘટકો આપેલા છે આપણને કુલ બે અહીંયા કુલ કેટલા ઘટકો આપેલા છે ચાર એટલે આપણને જોયું કે આપણને કુલ કેટલા ઘટકો મળી ગયા આઠ એટલે શું લખાય ચાર ગુણાકારમાં બે બરાબર તો આ પ્રમાણે તમે ગુણાકારના ઘટકોની સંખ્યા પણ તમે મેળવી શકો છો ખ્યાલ આવી જશે આમાં ચાલો નેક્સ્ટ આગળ વધીએ બીજા કિસ્સામાં આના પછીનો કિસ્સો કે જો એ અને બી અરિક્ત ગણો હોય અને

ઘટક તરીકે દર્શાવવાનું અને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા તો ત્રેલુ કહેવાય છે એટલે આ શું કહે છે કે ગણનો ચોકડી ગુણાકાર મે બે વખત નથી કરીને કેટલી વખત કરીએ ત્રણ તો મને ક્રમયુક્ત જોડ નહીં પરંતુ ત્રિપુટી મળશે એટલે ક્રમયુક્ત ત્રય મળશે ત્રણ મળે એટલા માટે જેને ત્રિપુટી પણ કહેવામાં આવે છે જ્યાં ત્રણે ત્રણ ઘટકો કયા ગણમાંથી હશે ગણ એમાંથી જોવા મળશે તો આને ક્રમયુક્ત ત્રય ત્રિપુટી અથવા ત્રેલુ તરીકે કહેવામાં આવે છે જે તમારે યાદ રાખવાનું શક્ય ચાર મુદ્દા થઈ ગયા છે કેવી રીતે તમે યાદ રાખશો ચલો નેક્સ્ટ જુઓ પાંચમો મુદ્દો કે અહીં ક્રમયુક્ત જોડ સમાન છે તેથી ક્રમવાર ઘટકો સમાન થાય છે જો ક્રમયુક્ત જોડ સમાન હોય તો ક્રમવાર ઘટકો પણ શું થઈ જશે સમાન થઈ જાય છે હવે કેટલાક ઉદાહરણો જોઈએ આના માટે પણ તે પ્રથમ અમુક સૂત્રો જે તમને આ ગણતરી કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે તેની ચર્ચા કરીએ તો પહેલું સૂત્ર છે કે એક કાતે ગુણાકાર બી ઓક્ષી સાથે જો કરશો તમને મળશે A કાર્ત્ય ગુણાકાર B યોગ એ કાર્યુણાકાર સી એટલે પહેલા એ અને બી નો કાર્યુણાકાર અને સી નો કરીને તમે આ સૂત્રની રચના કરી શકો છો તે જ રીતે જો યોગની જગ્યાએ છેદ ગણ આવે તો તમે લખી શકો છો કે એ ક્રોસ બી છેદ સી તો આને લખાશે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી તે જ રીતે જો આવું આપેલું હશે કે a ક્રોસ b માઇનસ સી તો આને લખી શકો છો a ક્રોસ b માઇનસ એ ક્રોસ સી અને ચોથો એક સૂત્ર આવશે કે જો એ ક્રોસ બી છે બી છેદ ડી તો આ ચાર સૂત્રો છે જે તમને ખૂબ જ અગત્યના નીવડશે આના માટે તો આ યાદ રાખવાના છે કે કઈ રીતે કયા સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો રહેશે તો આ તમારી સાબિતી માટે સૌપ્રથમ ક્રિયા જોવા મળશે ચાલો તો આના લગતા જે એક બે પ્રશ્નો ઉદાહરણો આવે તેની ચર્ચા કરીએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય અને કેવી રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી પ્રથમ પ્રશ્ન મને આપવામાં આવ્યો છે કે જો એન ઓફ એ બરાબર સાત એન ઓફ બી બરાબર આઠ અને એન ઓફ એ છેદ બી બરાબર ચાર હોય તો નીચેના જોડકાઓ જોડો એક જોડકા જોડો પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે મને આપેલું છે કે ગણ a ના ઘટકોની સંખ્યા કેટલી છે સાત

ત્રણસો બાણું ચોથું આવશે છન્નું અને પાંચમું આપેલું છે અગિયાર ચાલો હવે સૌપ્રથમ પ્રથમ સૂત્ર તો આપણા પાસે છે જ કે એન ઓફ એ યોગ બી બરાબર એન ઓફ એ વત્તા એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી મૂલ્ય મૂકી દો એટલે કે સાત વત્તા આઠ ઓછા ચાર બરાબર શું થઈ જશે અગિયાર થઈ જશે આ સૂત્ર તો આપણા પાસે ગણતરીમાં છે જ તો તમે લખી શકો છો કે એક કોના સાથે સંકળાઈ જશે ઈ સાથે ચાલો બીજી જોડ જોઈએ તો નંબર ઓફ એલિમેન્ટ ઇન એ ક્રોસ બી તો કીધેલું છે બી ના ઘટકો તો એ આપણને શું જોવા મળ્યું છે આઠ ગુણાકારમાં સાત એટલે કે છપ્પન હવે એક વસ્તુ યાદ રાખવાનું કે એન ઓફ એ ક્રોસ બી મેળવો કે એન ઓફ બી ક્રોસ એ મેળવો તે બંને શું આવશે ગાણિતિક રીતે સમાન એટલે તમે જોઈ શકો છો કે b કોના સાથે સંકળાઈ જશે a સાથે ચલો હવે આગળ વધીએ કે તેના સાથે b સંકળાઈ જશે તમારું a સાથે હવે નેક્સ્ટ ત્રીજા નિમયનું પ્રતિ કરીએ તો ત્રીજા સૂત્રને મેં લખી શકું છું આ રીતે કે n ઓફ b ક્રોસ a ક્રોસ a એટલે કે n ઓફ b ક્રોસ a ગુણાકારમાં n ઓફ a ચલો b ક્રોસ a ના ઘટકો 56 a ના ઘટકો 7 એટલે 56 માં 7 થઈ જશે 392 આ ખબર પડી ગઈ રીતે કે આને એક આખા ગણ સ્વરૂપે લીધો તો આપણને ખબર છે કે પહેલો ગણ ગુણાકારમાં બીજો ગણ એટલે આને એક ગણ આ લઈ લીધો અને એક ગણ આ અનુમૂલ્ય આપણે અહીંયા ઓલરેડી મેળવેલું જ છે તો તે અહીં લગાવી દીધું મેં અહીંયા તો મને જોવા મળશે કે આન્સર આવશે ત્રણસો ને બાણું તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજું તો સી સાથે ડાયરેક્ટ જ સંકળાઈ ગયું છે ચલો ચોથાની વાત કરીએ કે એન ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ બરાબર શું લગાશે એન ઓફ એ છેદ બી આખાનો વર્ગ બરાબર ચાર નો વર્ગ બરાબર સોળ ચલો હવે આ સૂત્ર કેવી રીતે આવ્યું તો આપણે પાછળ જ સૂત્ર જોયું હમણાં શું લખાય છે કે મેં સૂત્ર બતાવ્યું તમને પાછલા પેજમાં જ કે આવું આપેલું હોય કે એન ઓફ એ ક્રોસ બી છેદ સી ક્રોસ ડી તો આપણું સૂત્ર શું આવે બતાવેલું છે તમને આ ઘટકોનું સૂત્ર આપણે મેળવેલું છે તો આ સૂત્ર શું આવશે બરાબર ઓફ આ સૂત્ર આપણને શું જોવા મળશે જુઓ તો આ આપણને જોવા મળશે એન ઓફ એ છેદ સી સૌપ્રથમ આપણને જોવા મળશે એન ઓફ એ છેદ સી અને ચોકડી ગુણાકાર માં પાછું શું થઈ જશે બી છેદ ડી ચલો તો જો અહિયાં એ બી છે અને અહીંયા એ બી છે તો શું થઈ જશે એ બી ક્રોસ બી એ છે એટલે અહિયાં થઈ જશે એ બી ક્રોસ બી એ હવે કરવાનું તો બી એ મૂકો એટલે શું આવશે એ છેદ બી આવશે અહીંયા થઈ જશે બી છેદ એ પર એ છેદ બી અને બી છેદ એ તો સમાન જ થવાના એટલે અહીંયા થઈ જશે એન ઓફ એ છેદ બી ગુણાકારમાં એન ઓફ એ છેદ બી બે વખત આવવાનો એટલે શું થઈ જશે એન ઓફ એ છેદ બી નો વર્ગ કેટલા ઘટકો આપેલા છે ચાર એટલે ચારનો વર્ગ એટલે મને જવાબ શું જોવા મળશે 16 તો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો એટલે હું સરખાઈ શકું છું કે ચોથો વિકલ્પ બી સાથે ચાલી જશે હવે પાંચમો ગણતરી કરવાની તો જરૂર જ બેચી જ નથી કે ડી આવી શકે છે પર જે માં આવું થતું નથી આ આપણે બોર્ડ લેવલ પર જોઈએ છે જે માં ઘણી વાર એવું થાય છે કે પાંચમો વિકલ્પ આપેલો હોય પણ તેની કોઈ ગણતરી જ શક્ય નહીં હોય તો આની ગણતરી પણ આપણે જોવી પડશે ચલો તો તેની ગણતરી જોઈએ શું થાય છે તો મને કીધું છે એન ઓફ એ ક્રોસ બી યોગ ધરી લો કે આ ગણ એક્સ છે અને આ ગણ y છે તો મને x યોગ નું સૂત્ર આપેલું છે તો એ શું લખાશે જો તો એન ઓફ એક્સ યોગ માટે એન ઓફ એક્સ એટલે કે ઓફ એ ક્રોસ બી એન ઓફ વાય એટલે કે એન ઓફ બી અને માઇનસ એન ઓફ એ ક્રોસ બી બી ચલો એન ઓફ એ ક્રોસ બી આપણને મળ્યું અને એન ઓફ બી ક્રોસ એ પણ છે કેટલું છે છપ્પન એટલે લખી શકાય છપ્પન બતા છપ્પન અને આ મળી ગયું સોળ છપ્પન ગુણાકારમાંથી 112 એકસો ઓછા સોળ એટલે આપણને જોવા મળશે છન્નું એટલે આપણે હવે તો ખબર પડી ગઈ કે આ કોના સાથે સંકળાય જશે ડી સાથે માટે અહીંયા લખી શકું છું મેં કે મારો જવાબ આવશે પહેલા સાથે ઈ બીજા સાથે એ ત્રીજા સાથે સી ચોથા સાથે આવી જશે બી અને પાંચમા સાથે આવી જશે ડી તો આ પ્રમાણે મેં આની ગણતરી કરી શકું છું ખ્યાલ આવી જશે આ પ્રશ્નમાં ચાલો આગળ વધીએ એક બીજા પ્રશ્ન તરફ નેક્સ્ટ આપેલું છે કે જો એ બરાબર બે ચાર બી બરાબર ત્રણ ચાર પાંચ હોય તો એ છેદ બી ચોકડી ગુણાકારી શું થશે બે બે ત્રણ ચાર ચાર બે પાંચ છ તે જ રીતે બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર બે ચાર ત્રણ ચાર ચાર અને ચાર પાંચ ચોકડી ગુણાકાર શું આવે તે મારે ગણ સ્વરૂપે બનાવવાનો છે ચાલો સૌપ્રથમ આપણે શું કીધું છે એ છેદ બી શું મળશે આપણને તો ચાર મળશે તે જ રીતે આપણે શું કરીએ એ યોગ બી એટલે આપણને મળશે બે ત્રણ ચાર પાંચ ચલો હવે મારે શું કરવાનું છે આ ગણ અને આ ગણનો ચોકડી ગુણાકાર એટલે પહેલી ક્રમયુક્ત જોડ આવશે ચાર બે પછી ચાર ત્રણ પછી ચાર ચાર અને ચાર પાંચની ક્રમયુક્ત જોડ બની જશે તો એ જોડ મેં જોઈ શકું છું અહીંયા જો આઈડી આ જોડ આવી જશે એટલે હું કહી શકું કે વિકલ્પ નંબર ચાર મારો શું આવવો જોઈએ સાચો જવાબ આવવો જોઈએ એટલે આપણો ચોકડી ગુણાકાર થઈને જે જવાબ મળશે તે આવશે મેં કીધું તેમ a છેદ b ચોકડી ગુણાકાર a યોગ b બરાબર ચાર બે ચાર ત્રણ ચાર ચાર અને ચાર પાંચ તો આમ હું જોઈ શકું છું કે વિકલ્પ નંબર ચાર મારો સાચો જવાબ છે ચલો હજુ એક પ્રશ્ન કરીએ આના માટે આ પ્રશ્નમાં તમને આઈડિયા આવી ગયો હશે કેવી રીતે કરવાનું છે નેક્સ્ટ એક બીજો પ્રશ્ન આ પણ ખૂબ અગત્યનો છે નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવ્યો છે જો એન ઓફ એ બરાબર ત્રણ એન ઓફ બી બરાબર પાંચ અને એન ઓફ એ છેદ બી બરાબર બે તો એન ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ બરાબર ખાલી જગ્યા થશે ચલો આ પ્રકારની ગણતરી આપણે પાછળ જોઈ છે પર જો તમે સૂત્ર ભૂલી જાઓ અને ગણતરી કરવી હોય તો ગણ સિદ્ધાંત પ્રમાણે ચાલી જાઓ તો તમારે શું કરવાનું પહેલાં એ ક્રોસ બી ગણ બનાવી લો પછી બી ક્રોસ એ ગણ બનાવી લો અને ત્યારબાદ તેનો શું લો છેદ ગણ ચાલો સૌ પ્રથમ વિકલ્પ શું આપેલા છે તેની ચર્ચા કરીએ તો વિકલ્પ આપેલા છે એ બરાબર પાંચ બી બરાબર વાળો તો એક બે ત્રણ અને બી ધરવાનો છે પાંચ ઘટકો ઉપર બે સામાન્ય હોવા જોઈએ તો બે ત્રણ ચાર પાંચ અને છ ઘટક તો ઉપરની શરતનું પાલન થઈ ગયું ઘટક એમાં ત્રણ ઘટકો પણ આવી ગયા ઘટક બી માં પાંચ ઘટકો પણ આવી ગયા અને બે બે ઘટકો એ છેદ અને બી છેદ એમાં એ છેદ માં શું છે સન્માન પણ છે ચલો સૌપ્રથમ પ્રથમ મેળવીએ ચોકડી ગુણાકાર એ ક્રોસ બી એ ક્રોસ બી શું લખાશે વન ટુ વન થ્રી વન ફોર વન વન સિક્સ તે જ રીતે પછી આવશે ટુ 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 થ્રી ટુ ફોર ટુ ટુ સિક્સ તે જ રીતે આવશે થ્રી વન થ્રી ટુ થ્રી 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 ફોર થ્રી અને થ્રી સિક્સ આ મારું આવશે એ ક્રોસ બી ચલો બી એટલે ક્રમ બદલી કાઢો ઘટકોનો બધાનો એટલે ટુ વન થ્રી વન ફોર વન ફાઈવ વન સિક્સ વન પછી ટુ ટુ થ્રી ટુ ફોર ટુ ફાઈવ ટુ સિક્સ ટુ પછી ટુ થ્રી 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 ફોર થ્રી ફાઈવ થ્રી એન્ડ સિક્સ થ્રી જો હવે તમારે ટેકનિક બતાવી દઉં તમે એ ક્રોસ બી જ્યારે લખો છો તો તમને બી ક્રોસ એ લખવા કહી તો તમારે આ બે ઘટકોની સ્થાન પરિવર્તન કરી દેવાના આ બે ઘટકોના જો બધામાં એવું કરવાનું જો અહીંયા ટુ વન ટુ છે તો અહીંયા ટુ વન થઈ ગયું અહીંયા વન થ્રી છે અહીંયા થ્રી વન થઈ ગયું અહીંયા વન ફોર છે અહીંયા ફોર વન થઈ ગયું તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ તમે ફટાફટ લખી શકો છો ખાલી ક્રમના ઘટકોના ક્રમને બદલી કાઢજો ચલો તો હવે જો આમાં શું કરવાનું છે સામાન્ય ઘટકો મારે બંનેનો શું મેળવવાનો છેદગણ ચલો સામાન્ય ઘટકો વનથી સ્ટાર્ટ ટ્ઠા કોઈ ઘટકો અહીંયા દેખાતા નથી એટલે પ્રથમ ઘટક ઘટકવાનો હોય તેવા બધા વિકલ્પો અહીંયાથી કેન્સલ થઈ જશે ચલો હવે બેથી સ્ટાર્ટ ટ્ઠા ઘટકો કયા છે તે જોઈએ તો બે થી સાઠો ઘટક અહીંયા જોઈએ તો બે એક છે પણ અહીંયા નથી એટલે બે એક તો આવવાનો નથી તમારો બે બે છે તો બે બે અહીંયા દેખાય છે એટલે કે પહેલો સામાન્ય ઘટક મને મળી ગયો બે જે બંનેમાં દેખાતા છે મને ચલો પછી બે થી સાઠ તો બીજો કોઈ ઘટક છે અહીંયા છે જુઓ બે ત્રણ તો બે ત્રણ અહીંયા દેખાય છે તો બે ત્રણ અહીંયા પણ દેખાય છે જુઓ ચલો બે ચાર નથી દેખાતો બે પાંચ નથી દેખાતો બે છ નથી ત્રણ બે નથી દેખાતો ત્રણથી સાત ટકા ઘટકોમાં જોઈ લો ત્રણ બે દેખાય છે કશે હા છે જુઓ ત્રણ બે અહીંયા દેખાય છે તો બીજો ત્રણ બે મને અહીંયા દેખાય છે તો ત્રણ બે બી આવી ગયા ચલો પછી ત્રણ ત્રણ તો એ પણ જોઈ શકું છું અહીંયા ત્રણ ત્રણ છે એટલે એક ત્રણ ત્રણ અહીંયા છે બીજો ત્રણ ત્રણ તમને અહીંયા જોવા મળશે પછી તો ત્રણ ચાર ત્રણ પાંચ અને ત્રણ છ કંઈ સામાન્ય નથી એટલે આપણે જોયા કે કુલ ચાર ઘટકો શું આવી ગયા સામાન્ય એટલે હું લખી શકું છું કે એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ બરાબર શું થઈ જશે ટુ 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 થ્રી થ્રી ટુ એન્ડ થ્રી થ્રી એટલે કુલ કેટલા ઘટકો થઈ ગયા ચાર ઘટકો તો હું લખી શકું છું કે વિકલ્પ સી મારો શું આવશે સાચો જવાબ મળશે તો આ પ્રમાણે તમે અહીંયા ગણતરી કરી શકો છો પરંતુ આનું સૂત્ર મેં પાછલામાં ભાગમાં જ બતાવી ગયો છે તમને આમાં જ કે જો આવું આવી જાય તો આનું સૂત્ર થઈ જશે એન ઓફ એ છેદ બી વર્ક એટલે મારો જવાબ તો પતી ગયો અહીંયા આનો વર્ક કરો એટલે કેટલો આવશે જવાબ ચાર સ્ટેપમાં પ્રશ્ન પૂરો થઈ ગયો એટલે જો યાદ રાખો તો તમે ઝડપી ગણતરી કરીને જવાબ મેળવી શકો છો તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં હવે નવા મુદ્દાઓ સાથે થોડુંક બેઝિક મેથેમેટિક્સ કે જે આપણને આગળના પ્રશ્નો ચેપ્ટરમાં કે પ્રકરણમાં કામ આવશે તેની શરૂઆત કરીશું તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ